અસલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5માં જે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે જે કોષ વિશે સમજ્યા હતા, કોષ શું છે, કોષની વ્યાખ્યા કોણે આપી હતી, હવે એ કોષને આપણે જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે. તો સૂક્ષ્મદર્શક યંત્ર શું છે એ પહેલાં આપણે સમજવું પડે. જો કે તમે આગળ ભણશો તો આગળના અભ્યાસમાં એને વ્યવસ્થિત રીતે ભણીશું, પણ હાલમાં તમને હું ખાલી સૂક્ષ્મદર્શક યંત્ર એ કઈ રીતે દેખાય છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એના વિશે થોડું ઘણું તમને હું સમજ આપી દઉં. તો આ જે આકૃતિ છે એ સૂક્ષ્મદર્શક યંત્રની છે, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. હવે જે આ બધા પાર્ટ્સ છે એ અલગ અલગ પાર્ટ્સ તમને બતાવ્યા છે, એમાં જે આ ભાગ છે એને નેત્ર કાચ કહે છે, કે જ્યાંથી આપણે વસ્તુનું નિરીક્ષણ કરવાનું છે. ત્યાર પછી જે તમને આ એક પ્લેટ દેખાય છે એ પ્લેટ એટલે કે એની સ્ટેજ કહેવાય છે. એ સ્ટેજની ઉપર આપણે સ્લાઇડ મૂકવાની છે. એ સ્લાઇડ મૂક્યા બાદ નેત્ર કાચના અહીંથી આપણે જોવાનું છે, અને આ જે બે કાચ દેખાય છે એને વસ્તુ કાચ કહેવાય છે. અહીંયા જે અરીસો છે એ આપણે ત્યાં પ્રકાશ આવશે અને એ પ્રકાશનું પ્રતિબિંબ અહીં દેખાશે. એટલે કે આપણે જે વસ્તુ મૂકી છે એ વસ્તુને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ એને 400 ગણી 500 ગણી એ રીતે મોટી કરીને, એટલે કે 100 ગણી. તો કઈ રીતે? તો આપણે જે આ નેત્ર કાચ છે એને આપણે 10x હોય અને આપણું, એટલે કે નેત્ર કાચ 10x હોય અને વસ્તુ કાચ એ પણ 10x હોય, તો 10x મલ્ટીપ્લાય કરવાનું હોય, 10x મલ્ટીપ્લાય 10x, આ બેનો ગુણાકાર કરતાં આપણને એ 100 ગણી વસ્તુ મોટી દેખાય છે. એટલે કે આપણે જે નરી આંખે નથી જોઈ શકતા એ વસ્તુને આપણે 100 ગણી મોટી કરીને આપણે એ પ્રતિબિંબને આપણે જોઈ શકીએ છીએ. તો જે આ નેત્રકા છે એ 10x પણ 10x હોય અથવા તો 5x પણ હોય, 10x અથવા 5x હોય. એ જ રીતે વસ્તુ કાચ જે છે એ 40x હોય અથવા તો 10x હોય છે. આ રીતે જે બે કાચ હોય છે એ કાચને આપણે ઓલ્ટરનેટ કરીને આ જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદરમાં આ સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ, એટલે કે સ્ક્રૂની મદદથી આપણે ઉપર નીચે કરીને એને આપણે અહીં મૂકીને જોઈ શકીએ છીએ. બસ તમારા માટે અત્યારે હાલ પૂરતું આટલું બહુ છે. હવે આપણે જે ડુંગળીનો કોષ જોવાનો છે, આપણી જે પ્રવૃત્તિ એક, તો એ પ્રવૃત્તિ એકમાં આપણે ડુંગળીના કોષનું આસ્થાપન કરવાનું છે. તો જે ડુંગળીના કોષનું આસ્થાપન કરવાનું છે એમાં જે સાધનો છે, ચીપીઓ, વોચ ગ્લાસ, કવર સ્લીપ, પીંછી, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર કે જેની મેં તમને સમજ આપી છે, અભિરંજક એ આપણે આયોડિન લેવાનું છે. આયોડિન જે છે એ ડુંગળીના કોષોનો અભિરંજક, એટલે કે કલર બતાવે છે, અભિરંજિત કરે છે. પદાર્થ એમાં આપણે શું લેવાનું છે? ડુંગળીનું કંદ. હવે આસ્થાપન તૈયાર કરવાની રીત, તો આસ્થાપન કઈ રીતે આપણે કરીશું? ડુંગળીના કદનો નાનો ટુકડો કરી તેમાં ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો. તમે જોઈ હશે કે ડુંગળીને આપણે જ્યારે કાપીએ છીએ ત્યારે તમે એની અંદરથી એક પાતળું પડ ચીપિયાની મદદથી લેવાનું છે. આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. એને આપણે પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકી દેવાનું છે. કોને? પેલા પાતળા પડને. ત્યારબાદ કાચની સ્લાઇડ પર સ્વચ્છ પાણીનો ટીપ મૂકો. જે સ્લાઇડ પર આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકીને જોવાની છે એ સ્લાઇડ પર પાણીનો પહેલા ટીપ મૂકી દેવાનું છે. એ ટીપ મૂક્યા બાદ ડુંગળીના પાતળા પડનો ટુકડો મૂકવાનો છે, અને હવે એને હાથ અડાડશું નહીં, પણ પીછી વળે, કે જે આપણે ડ્રોઈંગ ક્લાસમાં જે પીછી જોઈએ છે એ પીછી વડે એ પડને સીધું કરવાનું છે. ત્યારબાદ એના ઉપર આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકવાનું છે, જેનાથી ડુંગળીના કોષો અભિરંજક થશે અને તમને એના અંદરમાં
કોષ કેન્દ્ર સ્પષ્ટ રીતે તમે અંદરમાં જોઈ શકશો. ડુંગળીના કોષોનું પણ તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો. હવે જે આપણે અભિરંજિત કરેલી તૈયાર જે સ્લાઇડ બનાવી છે એના ઉપર કવર સ્લિપ ઢાંકવાની છે. પરંતુ કવર સ્લિપ ઢાંકવામાં આપણે એક ચોકસાઈ એ રાખવાની કે જેમાં હવાનો પરપોટો ના આવે એ રીતે કવર સ્લિપને સ્લાઇડ પર એક પિનની મદદથી ફિટ કરવાની છે. આ તૈયાર કરેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળો અને વધુ ક્ષમતાવાળો, એટલે મેં તમને જે માઇક્રોસ્કોપમાં બતાવ્યું કે જે વસ્તુકાર તો 10x હોય કે 5x હોય, પરંતુ નેત્રકાર 10x અથવા તો 5x હોય, પરંતુ જે વસ્તુમાં મૂકેલી છે એ વસ્તુકાર છે, ત્યાં બે હોય છે, એ 10x પણ હોય અથવા તો 45x પણ હોય છે. એની અંદર આપણે વારાફરતી મૂકીને એ કોષનું અવલોકન કરવાનું છે. હવે અવલોકન કરતાં આપણને શું દેખાશે તો કે આપણે હવે અવલોકન પર આવી ગયા. આપણી જે આ મેથડ હતી એ મેથડ મેં તમને આખી સમજાવી. હવે જે આપણે અંદરમાં જોયું તો એનું અવલોકન શું કરીશું આપણે, તો કે જે ડુંગળીના કોષો આપણને દેખાય છે એ એક સરખા છે. તમને દેખાય છે આ ડુંગળીના કોષો જે છે એ તમને આ કોષો દેખાય છે. એની અંદર જે તમને દેખાય છે આ ટપકા સ્વરૂપે એને કોષ કેન્દ્ર કહેવાય છે. અને એની જે આ તમને આ ધાર દેખાય છે એને શું કહેવાય છે, કોષ દિવાલ. હવે આ બધા જે છે શું કહેવાય, કોષો છે, એટલે કે ડુંગળીના કોષો તમને એક સમાન સરખા દેખાય છે. તમે એક વસ્તુ જોઈ હશે આમાં કે તમને ડુંગળીના બધા કોષો એક સરખા જેવા જ દેખાય છે, એક સરખી જેવી જ રચના છે લગભગ. તો એના પરથી આપણે એક નિર્ણય તારવી શકીએ કે ડુંગળીના કોષો એક સરખા હોય છે, તેને આકાર કોઈ આકાર બાંધો આવતો નથી, એટલે કે ડુંગળીના કોષો એક સમાન હોય છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આટલી એક પ્રવૃત્તિને ધ્યાનથી સમજી અને જોજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે ડુંગળીના આપણે જે કોષોનું આસ્થાપન કરી એ સ્લાઇડ તમારે બનાવવાની આવે તો તમે આ રીતે એ તૈયાર કરી શકો છો.